માળિયા હટીનાના નાની ધણેજ ગામે કળિયુગી શ્રવણે માતાને માર મારતા 108 દ્વારા માળિયા સરકારી દવાખાને સારવારમાં ખસેડવામાં પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. માળિયાના ધણેજ ગામે પુત્ર સહિત બે લોકોએ માતાને માર મારતા ઇજાગ્રસ્ત કવિતાબેન દેવાભાઈ ચુડાસમા ઉંમર વરસ 65ને માળિયા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદી કવિતાબેન તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પતિના અગલા પત્નીનો પુત્ર રમેશ ઉર્ફે બુદ્ધિયો દેવાભાઈ તેમજ જયસુખ બોઘાભાઈ કેશવાળાએ એક સંપ કરી હુમલો કરી લાકડી વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવ બનવાનું કારણ જમીનના ભાગ પાડવા અંગે મનદુખ થતા બનાવ બનવા પામેલ હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું. હા, મારું નામ કવિતા નામ છે. કવિતાબેન ધણસ રહ્યો છે. દેવા છે, દેવાભાઈની ઘેરથી કવિતા નામની ધણસ મારા ખેતરમાં વાવેતર કરતા મારી માથે હુમલો કર્યો છે. મોટે દીકરે એના ફેરા ત્રણ બૈરા ને ત્રણના હારા ને પોતે હાથ છણાએ મારી માથે હુમલો કર્યો છે. મને મારવા મારી મને કીધું કે તું અહીંથી ગામ છોડીને ભાગી જઈએ, તારી વાડી છોડીને ભાગી જઈએ, નકર તને હાવ મારી નાખશું. મને બહુ જ મારી. તમને અહીંયા દવાખાને કોણ લઈ આવ્યું? માં મને 108 108 માં તમે દવાખાને સારવાર લેવા માટે આવ્યા. હા, તમારા પુત્ર એમને ત્રણ સાળા અને બે બૈરાઓ કુલ 8-10 જણા તમારી ઉપર હુમલો કર્યો ને? હા, બરોબર. હુમલો કરવાનું કારણ શું? જમીન જમીનમાં હું વાવેતર જવાય વાવતી હતી ને એ કે ન વાવવા દો એટલે મને મારી. વાવેતરના હિસાબે મનદુખ થતા તમારી ઉપર હુમલો કર્યો છે ને? હા. પંકજ કારિયાનો રિપોર્ટ, માળિયા હાટીના.